હું કિંજલ જસાણી સ્વાગત કરું છું મારા કિચનમાં અને આજે હું બનાવવા જઈ રહી છું દૂધીનું શાક અને તે પણ અલગ જ રીતે. તો ચલો બનાવીએ. અહીં પર મેં 3 બટેટા લીધા છે, છાલ કાઢીને તેના પીસ કરી લીધા છે. ત્યારબાદ એક દૂધી લીધી છે, તેની પણ છાલ કાઢીને પીસ કરી લીધા છે. હવે આ પીસને કુકરમાં લઈ લઈશું. આ શાક પહેલા બાફું છું. જનરલી દૂધીનું શાક તેલમાં વઘારીને પછી બફાય, પણ આજે હું પહેલાં તો શાકને બાફી લેવાની છું, ત્યારબાદ તેનો વઘાર કરવાની છું. 1/2 ગ્લાસ પાણી નાખ્યું છે, કેમ કે દૂધીમાં પાણીનો ભાગ હોય જ. ત્યારબાદ સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું. ત્યારબાદ નાખીએ થોડું તેલ, જેથી જે પીસ છે તે નીચે દાઝી ન જાય. બધું બરાબર મિક્સ કરી લઈએ. હવે કુકર કરી દઈએ બંધ. ગેસ ઓન કરીને 3 વિસલ થાય ત્યાં સુધી રાખીશું ગેસ પર, અથવા તો તમે ધીમા તાપે પણ રાખી શકો છો 15-20 મિનિટ. ત્યાં સુધીમાં તો બધા પીસ બફાઈ જશે. ત્રણ વિસલ થઈ ગઈ છે, ત્યારબાદ કુકરને સાઈડ પર રાખી દઈએ. હવે મૂકીશું તેલ ગરમ થવા માટે. તેલ ગરમ થાય એટલે તેમાં નાખીશું રાઈ. રાઈ ફૂટે એટલે તેમાં નાખીશું જીરું. ત્યારબાદ નાખીએ મેથી. જો તમને મેથીનો સ્વાદ ભાવતો હોય તો મેથી નાખવી બાકી ઓપ્શનલ છે. જો કે દૂધીના શાકમાં મેથીનો ટેસ્ટ બહુ જ સારો લાગે છે. ત્યારબાદ નાખીએ સફેદ તલ. હવે થોડી હિંગ નાખી દઈએ અને ટમેટાનો વઘાર કરી લઈએ. હવે મસાલા કરી લઈએ. તો પહેલા તો નાખીશું લાલ મરચું. ત્યારબાદ થોડી એવી હળદર નાખીશું. ત્યારબાદ નાખીએ ધાણા જીરું પાવડર. બટેટાને દૂધી બાફી ત્યારે મીઠું નાખ્યું હતું, એટલે હવે ટમેટાના પ્રમાણમાં થોડું મીઠું નાખીશું અને ટમેટાને થોડીવાર માટે સાતળી લઈશું. અને વચ્ચે વચ્ચે ચમચો ચલાવતો રહેવાનો અને ટમેટાને થોડા ચમચાથી મેશ કરતા જવાના. ટમેટા સારી રીતે સતળાઈ જાય એટલે તેમાં નાખીશું વરિયાળી. થોડીવાર માટે હજી પણ ગેસ પર રાખીએ, જેથી વરિયાળીનો ટેસ્ટ સારો એવો વઘારમાં બેસી જાય. હવે નાખીએ દૂધી અને બટેટા બાફેલા છે તે પાણી કાઢવાનું નથી, તે રાખીશું જ, કેમ કે 1/2 ગ્લાસ જ પાણી લીધું છે. બધું સારી રીતે મિક્સ કરી લઈએ. જો ગ્રેવીમાં પાણી થોડું વધારે લાગે તો કોર્નફ્લોર નાખો, જેથી ગ્રેવી છે થોડી ઘટ થઈ જશે. નહીં તો થોડું વધારે વખત ગેસ પર રાખી મૂકું તો પણ ગ્રેવી થોડી થીક થઈ જશે. હવે નાખીએ લીંબુનો રસ. જો ટમેટા વધારે લીધા હોય તો લીંબુ નાખવાની જરૂર રહેતી નથી. મેં અહીં પર 1 ટમેટું લીધું છે એટલે 1/2 લીંબુ નાખ્યું છે. હવે નાખીશું થોડો ગોળ.
હવે ગોળ ઓગળે ત્યાં સુધી ગેસ પર રાખીશું. જોઈ શકાય છે દૂધીનું શાક રેડી થઈ ગયું છે. મારી આજની રેસીપી તમને કેવી લાગી તે મને જરૂરથી જણાવજો. આવજો.